રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ. અરવલ્લી, અમરેલી, ભાવનગરમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ. જૂનાગઢ, નવસારીમાં શાળા કોલેજો રખાઈ બંધ. આજે 25 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. ભારે વરસાદને પગલે રાજ્યના 10 જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત. વાપીમાં તાપીમાં 8 લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ. નવસારી જિલ્લો 3 જુલાઈ સુધી રેડ ઝોનમાં. સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સતત બીજા દિવસે રોચક ચર્ચા યથાવત. પેપર લીક મુદ્દે અખિલેશે સરકારને ઘેરી કહ્યું, નોકરી ન આપવી પડે એટલે પેપર લીક કરાવી રહી છે સરકાર. તમામ 80 બેઠકો મળે તો પણ ઈવીએમ પર નથી વિશ્વાસ. પીએમ મોદી સાંજે 4 વાગે ધન્યવાદ પ્રસ્તાવ પર આપશે જવાબ. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આપેલા ભાષણમાંથી હિંસક તથા હિન્દુઓ જેવા શબ્દ હટાવાયા. રાહુલ ગાંધીએ પીએમ મોદી, ભાજપ તથા આરએસએસ વિશે કરી હતી ટિપ્પણી. અમદાવાદમાં બજરંગ દળે કોંગ્રેસ કાર્યાલય પહોંચી રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટી કર્યો વિરોધ. સંસદના સત્રની વચ્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએના સાંસદોની બેઠક. દેશ સેવાને પીએમ મોદીએ ગણાવી પ્રાથમિકતા. મર્યાદા જાળવી રાખવાની સાંસદોને અપીલ. રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી મોટા જથ્થામાં રોકડ રકમ તથા સોનું મળી આવ્યું. સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે એસીબીમાં નોંધાઈ છે ફરિયાદ. જુલાઈની શરૂઆતમાં દેશભરમાં છવાયો વરસાદી માહોલ. રાજસ્થાન, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડ સહિત 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. આસામમાં ધોધમાર વરસાદે સર્જી તારાજી. મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ. આજે શેરબજારમાં થઈ મંગળ શરૂઆત. 300થી વધુ પોઈન્ટ્સના ઉછાળાની સાથે સેન્સેક્સે પ્રથમ વખત 80,000ની સપાટી કુદાવી. નિફ્ટી પણ 24,000ને પાર. આઈટી, મેટલ, ઓઇલ, ગેસ અને રિયલ્ટી શેર્સમાં ખરીદી, જ્યારે ઓટો, બેંક, એફએમસીજીમાં વેચવાલી.